મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સુકન્યા સમૃદ્ધિની અંદર ફેરફાર થયો છે તો એમાં વધુ લાભ છે એ તમને મળવા પાત્ર છે અહીં તમે રોકાણ કરો તો દોઢ લાખ રૂપિયા સુધીનો લાભ છે એ તમને મળશે મિત્રો આ યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે પણ આપણે ચર્ચા આગળ કરેલી છે એની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો એ વિડીયો તમે જોઈ લેજો આજે આપણે વાત કરીશું કે યોજનામાં શું ફેરફાર થયો છે તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો શરૂ કરીએ તો અહીં મિત્રો જાન્યુઆરીથી ને માર્ચ સુધી સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં નવા દર છે એ જાહેર કરવામાં આવેલા છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પોસ્ટ ઓફિસ યોજના ત્રણ વર્ષના વ્યાજ વ્યાજદરની અંદર વધારો છે એ કરવામાં આવેલો છે અહીં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે જાન્યુઆરીથીને માર્ચ બે હજાર ચોવીસ સુધીના ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ સ્કીમના નવા સુધારેલા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થનાર ત્રણ મહિનાના સમયગાળા માટે સ્મોલ સેવિંગ સ્કીમ અને પોસ્ટ ઓફિસ સ્કીમના વ્યાજ દરમાં વધારો કરવામાં આવેલો છે સરકાર દ્વારા પીપીએફનો વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા રખાયો સુકન્યા સમૃદ્ધિ યોજનાની જે સ્કીમ છે એમાં વ્યાજ વીસ બેસીસ પોઈન્ટ છે જ્યારે પોસ્ટ ઓફિસમાં ત્રણ વર્ષની એફડીના વ્યાજદર વધીને સાત પોઈન્ટ એક ટકા કરવામાં આવ્યા છે સરકારે જણાવ્યું હતું કે મોટા ભાગની સ્મોલ સેવિંગ્સ સ્કીમના દર યથાવત રાખવામાં આવ્યા છે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ્સ સ્કીમનો વ્યાજ દર અગાઉ છ પોઈન્ટ પાંચ ટકા હતો જે વધારી અને છ પોઈન્ટ સાત ટકા છે એ કરવામાં આવેલો છે એના હાલના દરો દરો અને નવા છે અહીંયા જોઈ શકશો તો સૌપ્રથમ આપણે વાત કરીએ સેવિંગ ડિપોઝિટની તો એમાં મિત્રો કોઈ ફેરફાર નથી થયો ચાર ટકા જ છે ત્યાર પછી એક વર્ષની ડિપોઝિટ જેમાં છ પોઈન્ટ નવ ટકા એ પણ સેમ જ રહેશે બે વર્ષની ડિપોઝિટ હોય તો એમાં પણ કોઈ ફેરફાર નથી પરંતુ મિત્રો ત્રણ વર્ષની જો તમે ડિપોઝિટ કરાવો છો તો એમાં સાત પોઈન્ટ સોરી સાત ટકા હતો એને હવે સાત પોઈન્ટ એક ટકા એટલે કે પોઈન્ટ દસ ટકાનો વધારો છે એ કરવામાં આવેલો છે એ જ રીતે પાંચ વર્ષની ડિપોઝિટ માટે કોઈ ફેરફાર નથી ત્યાર પછી પાંચ વર્ષની જે રીકરિંગ છે એમાં મિત્રો છ પોઈન્ટ પાંચ ટકાથી વધારી અને છ પોઈન્ટ સાત ટકા એટલે કે પોઈન્ટ વીસ ટકાનો વધારો કરવામાં આવેલો છે ત્યાર પછી સિનિયર સિટીઝન સ્કીમની અંદર આઠ પોઈન્ટ બે ટકા યથાવત છે માસિક આવક સ્કીમમાં પણ સેમ રહેશે એનએસસીમાં પણ સાત પોઈન્ટ સાત ટકા રહેશે પીપીએફની અંદર કોઈ ફેરફાર નથી ત્યાર પછી મિત્રો કેવી પીની અંદર કોઈ ફેરફાર નથી પરંતુ સુકન્યા સમૃદ્ધિનું જે એકાઉન્ટ છે જે દીકરીઓના નામે હોય છે તો એમાં મિત્રો આઠ ટકા મળતું હતું પરંતુ હવે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ છે એ કરી દેવામાં આવેલું છે તો મિત્રો અહીં તમે જોશો તો લગભગ ત્રણેક સ્કીમમાં એવું છે કે એમાં જે વ્યાજ દર છે એ વધારી દેવામાં આવેલા છે અહીં તમે જોઈ શકો છો તો આ જે ચાર જેમ છે એમાં મિત્રો વ્યાજ દર છે એ તમને વધારે મળશે સ્મોલ સેવિંગ સ્કીમની ત્રણ કેટેગરી અહીં તમે જોઈ શકશો જેમાં સ્મોલ સેવિંગ સ્કીમની ત્રણ કેટેગરી છે જેમાં સેવિંગ્સ ડિપોઝિટ સોશિયલ સિક્યુરિટી સ્કીમ અને મંથલી આવક યોજનાનો સમાવેશ થાય છે આવકવેરામાં રાહત મેળવવા માટે કલમ એસી હેઠળ વ્યક્તિઓ દર વર્ષે દોઢ લાખ સુધીની ડિડક્શનમાં લાભ મેળવી શકે છે પણ આ માટે તેમણે પીપીએફ એસ સી એસએસ એનએસસી એસએસવાય અને પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં ફરજિયાત રોકાણ કરવું પડે છે તો મિત્રો અહીં તમે જોયું કે સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પોસ્ટ ઓફિસની જે યોજનાઓ છે એમાં તમને વ્યાજ દર છે એ વધારે કરી દેવામાં આવેલો છે તો મિત્રો આશા રાખું છું કે જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે એમાં જો તમે ખાતું ખોલાવેલું હોય અથવા તો મિત્રો તમારે ખોલાવવું હોય તો આપણે એનો ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી જોઈ અને તમે જે તે બેંકની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનાનું જે ખાતું છે એ ખોલાવી શકો છો અને દોઢ લાખ રૂપિયા સુધીનું ટેક્સ ફ્રી રોકાણ છે એ પણ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ